सर्वांनी नमस्कार। होम लर्निंग प्रोग्राम अंतर्गत आप सर्वांनું हार्दिक स्वागत करूँ छू। मित्रों घणा समय थी स्पेशल एज्युकेटर मित्रों घणा सरस मजाना वीडियो बाळकोनी जरूरियात ने ध्यान में लई नानामां नानी बाबत ने ध्यान में लईने वीडियो बनावे छे। त्यां तो एडीवल प्रवृत्ति होय एनी मोटर डेवलपमेंट की प्रवृत्ति होय के एनी व्यवहारिक समस्या होय बाळक दरेक समस्या ने ध्यान में लईने खूब सरस सुंदर मजाना वीडियो बनावे छे। मित्रों जे नियमित शिक्षण में जेटली मेहनत पड़े छे एना करता आ रीते वीडियो बनावी आपनी समक्ष पहोंचाड़वामां घणी मेहनत पड़े छे। तो खास वाली पासे एवी अपेक्षा छे कि दरेक वीडियो ने बाळक सुधी लई जाय एनुं खरेखर इम्प्लिमेंटेशन थाय तो ज बाळक ने सारूँ एवं शिक्षण प्राप्त थशे अने सफलताना शिखरो सर करी शकशे। आज मारो विषय छे इंडिविजुअलाइज एजुकेशन प्लान। मित्रों खूबज पेरेन्ट्स नी पण अपेक्षा होय छे के मारुं बाळक उत्तर उत्तर प्रगति करे, परंतु थाय छे एवुं योग्य गोल ने दिशा निश्चित न होवाथी बाळकमां धार्युं एवुं परिणाम प्राप्त करी शकातुं नथी। तो मित्रों व्यक्तिगत शिक्षण योजना बाळकना विकास माटे खूब ज जरूरी छे। तो एक उदाहरण आपूँ कि आपणे काले मीन्स के तमने काले सवारे कोई उठाड़ीने रेलवे स्टेशन मूक्या आवे तो तमारी शुं हालत थाय? तमने कंई खबर ज नथी क्यां जवानुं छे, कई ट्रेनमां जवानुं छे, कोई माहिती आपी नथी, तो तमे सुनिश्चित करेला ध्येय सुधी पहोंची शको नहीं। मित्रों शिक्षण में पण आवुं छे, एमां निश्चित ध्येय होवा जोईए, संकल्पना होवी जोईए, तो ज बाळकने आगळ आपणे एनुं डेवलपमेंट करी शकीए। तो सौ प्रथम आपणे समझीशुं के वॉट इज एन आईपी। आईपी कोने कहेवाय? तो एक रिटन एज्युकेशन प्लान छे जेमां स्पेशल एज्युकेशन अने એને રિલેટેડ જેટલી સર્વિસ છે જે બાળક પ્રાપ્ત કરવાનો છે એના વિશેની માહિતી હોય છે, એના વિશેના નિર્દેશો હોય છે, બીજું કે વ્યક્તિગત જરૂરિયાતો અને બાળકની શક્તિ પર આધારિત છે, ત્રીજું એક મહત્ત્વની વાત એ છે કે ભાઈ NCSE નેશનલ કાઉન્સિલ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન અને કેટલીક સારો અને એક આદર્શ ઇન્ડિવિઝ્યુઅલ એજ્યુકેશન પ્લાન શું હોઈ શકે તો એના લક્ષણો જણાવ્યા છે। પહેલું તો વ્યક્તિગત ને બાળ કેન્દ્રિત હોવું જોઈએ, ચાઇલ્ડ સેન્ટર્ડ હોવું જોઈએ, વ્યાપક કોલોબરેટિવ હોવું જોઈએ અને એક્સેસિબલ હોવું જોઈએ। હવે આઈપી કોના માટે બનાવી છે? તો સૌથી જે બાળકની જે નીડ્સ છે એની જરૂરિયાતો એની જ્ઞાનાત્મક જરૂરિયાત વધારે છે। બીજું સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે બાળકને સામાન્ય અભ્યાસક્રમમાંથી જોવે એવું આઉટપુટ મળતું નથી તો એની માટે આઈપી તૈયાર કરવામાં આવે છે। ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે જે બાળકની જે લર્નિંગ નીડ છે તે વિશેષ હોય છે અન્ય બાળકની સરખામણીમાં, એના માટે આપણે ઇન્ડિવિઝ્યુઅલાઇઝ એજ્યુકેશન પ્લાન તૈયાર કરીએ છે। હવે આઈપીમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ? ત્યાર પહેલાં આ આઈપી બનાવશે કોણ? એની માટે રિસ્પોન્સિબલ મેમ્બર્સ કાય? તો આઈપી માટે સૌથી એક તો શાળાના આચાર્ય પણ હોઈ શકે, પેરેન્ટ્સ, ટીચર, સ્પેશિયલ એજ્યુકેટર, બધા થેરાપિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, દરેકની ટીમ બનીને ટીમ એપ્રોચથી કામ કરશે। કોઈ એક વ્યક્તિનો ફાળો નથી પણ ટીમ એપ્રોચથી કામ કરશે તો ચોક્કસ બાળક સફળ થશે। હવે આઈપીમાં શું હોવું જરૂરી છે? તો પહેલું છે કે બાળકની જરૂરિયાત પર આધારિત છે।
બાળકને જરૂરિયાત છે મોટર ડેવલપમેન્ટની, ને આપણે કામ કરીએ છીએ એના બૌદ્ધિક સ્તરના વિકાસમાં, તો એ વસ્તુ પોસિબલ થાય નહીં. બાળકને જરૂરિયાત શાની છે? કે એના સ્નાયુનો વિકાસ નથી, લેંગ્વેજ ડેવલપમેન્ટ નથી. એના ક્ષેત્ર કયા છે? સૌપ્રથમ એ નક્કી કરી અને એની પર કામ કરવું પડશે. એટલે આ વસ્તુ એમાં હોવું જોઈએ કે બેઝડ ઓન ઇન્ડિવિઝ્યુઅલ નીડ એન્ડ સ્ટ્રેન્થ, આ મેટર ચોક્કસ આઈપીમાં હોવી જોઈએ. બીજી મહત્ત્વની બાબત છે પ્લોક, પ્રેઝન્ટ લેવલ ઓફ પરફોર્મન્સ, બાળકનું વર્તમાન સ્તર, બાળકનું વર્તમાન સ્થિતિ શું છે, હમણાં એનું જ્ઞાનાત્મક લેવલ, ફિઝિકલ લેવલ શું છે, એની એબિલિટી શું છે, એ દરેક બાબતો આઈપીમાં હોવી જરૂરી છે. થર્ડ છે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધ્યેયો. આગળ પણ વાત કરીએ એક ઉદાહરણ આપીને કે કોઈ પણ કાર્ય કરવું હોય એમાં ધ્યેયો નક્કી હોવા જોઈએ, તો જ આપણે ત્યાં સુધી પહોંચી શકશું. એટલે લાંબા ગાળાના ગોલ અને ટૂંકા ગાળાના ગોલ એ હોવા અતિ આવશ્યક વસ્તુ છે. હવે આઈપીની ટીમમાં માતા પિતાની શું ભૂમિકા રહેશે? તો બાળકની જે પણ માહિતી છે, એની મેડિકલ ઇન્ફોર્મેશન છે, એની કુટુંબની ઇન્ફોર્મેશન છે, એમાં એની સ્ટ્રેન્થ છે, એની નીડ્સ છે, જો માહિતીનો જો સચો જો સ્ત્રોત હોય તો એ પણ છે માતા પિતા. એટલે માતા પિતાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે, કારણ કે એની જે બેઝિક માહિતી છે માતા પિતા દ્વારા મળવાની છે. તો જે પણ માહિતી આપશે બાળકની જરૂરિયાતો અને શક્તિ વિશે, એ માહિતી કેવી હશે? સચોટ હોવી જોઈએ. બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે માતા પિતાની અપેક્ષા શું છે બાળક પ્રત્યે, બરાબર છે? તો એનો પણ ખાસ અહીંયા ઉલ્લેખ કરવાનો છે કે માતા પિતા બાળકને કયા લેવલ પર જોવા માગે છે, તે ખાસ જરૂરી છે. બીજું જે પણ જે ગોલ, જે લક્ષ્યાંક, જે લક્ષ્ય નક્કી કરવાનું છે એના વિશેનું એક્ટિવ ડિસ્કશન માતા પિતા દ્વારા ટીમના મેમ્બર્સ જોડે થવું જોઈએ. બીજું બાળકની પ્રગતિની સમીક્ષા, બાળકની પ્રગતિ ક્યાં સુધી છે તેનું સમયાંતરે સમીક્ષા કરવાનું કામ પણ માતા પિતાનું છે. બીજું બિલ્ડિંગ રિલેશન વિથ ટીમ મેમ્બર, સૌથી અગત્યની વાત એ છે કે એક હકારાત્મક સંબંધ ડેવલપ કરવાનો છે એક ટીમ સાથે, સાથે ભેગા મળીને સહકારથી, એક હકારાત્મક સંબંધથી બાળકને કેન્દ્રમાં રાખીને આપણે આઈપી પર કામ કરવાનું છે. તો માતા પિતાની ભૂમિકા, માતા પિતા એક આઈપીનો અવિભાજ્ય અંગ છે, આથી એમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. અહીંયા મિત્રો એક આઈપીનો નમૂનો છે, આઈડી યુનિટ ભરૂચ દ્વારા વ્યક્તિગત શૈક્ષણિક આયોજન અહીંયા બહાર પાડવામાં આવ્યું છે. એક પુસ્તિકા છે બાળકનું આઈપી કેવી રીતે ભરવી અને ક્રાઇટેરિયા અને દરેક બાબતનો ઉલ્લેખ અહીંયા છે. તો આઈપીમાં આપણે આગળ જોઈશું તો બાળકની સામાન્ય માહિતી, એની કુટુંબિક માહિતી, શાળાકીય માહિતી, એનું મેડિકલ ઇન્ફોર્મેશન, દરેક બાબતો છે. હવે જે અહીંયા આઈપીમાં ટોટલ 8 ક્ષેત્ર ડોમેન્સ નક્કી કરવામાં આવ્યા છે જેના પર બાળક પર આપણે કામ કરવાનું છે. એનું એસેસમેન્ટ અને ઇવેલ્યુશન અને 1-5 ગુણાંકનમાં કરવાનું છે. એ લેંગ્વેજ ઘણા બધા સારા એવા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન, સ્પીચ ડેવલપમેન્ટ, એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ, એકેડેમિક, એનું વાંચન, લેખન, ગણન, આ દરેક બાબત અહીંયા લેવામાં આવી છે. સોશિયલાઇઝેશન, કોગ્નેટિવ ડેવલપમેન્ટ, પ્રી વોકેશનલ અને ગોલ સેટિંગ. હવે ગોલ સેટિંગ, એસેસમેન્ટ પછી ગોલ સેટિંગ કરવાનું છે મિત્રો, આ સૌથી અગત્યની બાબત છે, યાદ રાખવાની છે. ગોલ સેટિંગમાં આપણે અહીંયા સીટ જોઈએ છે તો પહેલાં ક્ષેત્ર નક્કી થવું ખૂબ જરૂરી છે. ક્ષેત્ર શાના પરથી નક્કી થશે? બાળકની જરૂરિયાત પરથી. દાખલા તરીકે બાળકને સ્પીચ ડેવલપ કરવાની છે તો ક્ષેત્ર નક્કી કરી લો, સ્પીચ ડેવલપિંગ. લાંબા ગાળાનો ગોલ નક્કી કરો કે સ્વર ને વ્યંજન એ ઉચ્ચારણ કરી શકે. ટૂંકા ગાળાના ગોલમાં લઈ લો કે ખાલી ફક્ત સ્વરનો જ ઉચ્ચાર કરે, અનો ઉચ્ચાર કરે બીજા દિવસે, બનો ઉચ્ચાર કરે અથવા 3-3 દિવસમાં એને એ કરી દો. એ રીતે આપણે ગોલ નક્કી કરવાનું છે. એમાં સાધનોની શું જરૂર છે તે, એના સક્સેસના પેરામીટર્સ નક્કી કરવાના છે અને મેથડ નક્કી કરવાની છે.
આ ઇવેલ્યુશન સી છે, એમાં બાળકનો જે મોટર ડેવલપમેન્ટ, હમણાં મેં વાત કરી કે 8 ક્રાઇટેરિયા છે આપણામાં, દરેકના માર્ક્સ પણ આપેલા છે, એનું એસેસમેન્ટ પહેલાં કરવાનું છે પ્રથમ, અને એની પર્સન્ટેજ કરવાનો છે, અને પછી લાસ્ટમાં એનું ઇવેલ્યુશન કરવાનું છે. હવે 8 ક્રાઇટેરિયા છે, ભાષાનું વાંચન, રોજિંદી ક્રિયા, શૈક્ષણિક, આગળ પણ વાત કરીએ આપણે. અહીં એક સરસ મજાનું એક ટેબલ અહીંયા ડેવલપ કર્યું છે આપણે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ એસેસમેન્ટમાં મેં અહીંયા લીધા 10 પેરામીટર્સ નક્કી કરેલા છે. પહેલું છે બોડી પાર્ટ્સ. બોડી પાર્ટ્સનું મેં એનું એસેસમેન્ટ કર્યું તો મને 5માંથી અહીંયા 3 માર્ક્સ મળ્યા. એટલે મિત્રો, આના પર્સન્ટેજ થાય છે 60, એટલે એક પેરામીટર્સના 60% થાય છે, એટલે મને આમાં 40% એની ઉણપ છે. બરાબર છે? એવી રીતના દરેક પેરામીટર્સ, પ્રાણીઓના નામ આવડે છે કે નહીં, 40% આવડે છે, બર્ડ્સના નામ તો 40%, એટલે મને એનું જ્ઞાનાત્મક લેવલ અહીંયા ખ્યાલ આવી ગયું એસેસમેન્ટમાં. એનું મૂલ્યાંકન, એનું માર્કિંગ કર્યું, એના 27 માર્ક થાય છે, એટલે એના 54% થાય છે અહીંયા. હવે લાસ્ટમાં જ્યારે મેં આઈપી પર કામ કરીશ, વર્ક કરીશ, અને પછી લાસ્ટમાં જ્યારે એનું ઇવેલ્યુએશન થશે, એના પેરામીટર્સ તો આ જ રહેશે. બોડી પાર્ટ્સમાં કેટલા છે? 4 માર્ક્સ, વર્ડ્સમાં 4 માર્ક્સ, વેજીટેબલ નામ હવે સંપૂર્ણ ઓળખ થઈ ગયો છે, એમાં 5 માર્ક, એમાં 100% પ્રોગ્રેસ છે. હવે દરેકનું માર્કિંગ કર્યું તો 43 માર્ક્સ થાય છે, એટલે એના પર્સન્ટેજ છેલ્લે નક્કી કર્યા તો 86 થાય છે. તો આપણાને અહીંયાથી અહીંયા સુધીનો ગ્રાફ, એનો પ્રોગ્રેસ આપણને જોવા મળે છે. હવે મિત્રો, નેક્સ્ટ જે પેજ છે એમાં ખાસ કેટલી ક્રેડેન્શિયલ ઇન્ફોર્મેશન છે, સિગ્નેચર્સ લેવાની છે. આ એક ઓથેન્ટિક પુરાવો છે. થેરાપિસ્ટ ટેસ્ટ પણ અહીંયા કરાવવાની છે આપણે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટનો પણ અહીંયા ઓપિનિયન લેવાનો છે. અને સાયકોલોજીકલ ટેસ્ટમાં પણ આઈક્યુ ટેસ્ટ કરાવવાનો છે, એબિલિટી ટેસ્ટ, સોશિયલ મેચ્યોરિટી ટેસ્ટ, વાક ટેસ્ટ, આ દરેક પ્રકારના ટેસ્ટ અહીંયા થવા જોઈએ બાળકની જરૂરિયાતને નીડ્સ પ્રમાણે, ને ઓપિનિયન લેવાનો છે. હવે બાળક એચઆઈ હોય તો એનો ઓડિયોલોજીકલ ટેસ્ટ કરાવવાનો છે, અને ઓડિયોલોજીસ્ટનો પણ અહીંયા ઓપિનિયન લેવાનો છે. અને લાસ્ટમાં જે ઓડિયોલોજીકલ, એની સાઇનને સિગ્નેચર કરાવવાની છે. તો મિત્રો, આ રીતે આઈપી નિભાવવાની છે, અને જે આપણા જે અપેક્ષિત પરિણામ આપણે બાળક પાસે મેળવવાનું છે, તે સાચી રીતે આપણે મેળવી શકીશું. એના ઘડતરમાં, એના વિકાસમાં આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહીશું. આ રીતે આઈપી નિભાવીશું, તો મને પણ અપેક્ષા છે કે તમે ચોક્કસ આનું અનુસરણ કરશો. થેન્ક યુ વેરી મચ.